તો પેકિંગ થઈ ગયું ને? બધું જ થઈ ગયું છે. બારી બારના ગેસ માં બધું બંધ થઈ ગયું છે. કોઈ બાકી ગેસ બંધ કરવાનો ક્યારે ભૂલી ગઈ છું? તમે મને ડફોડ સમજો છો? આખા ઘરનું ધ્યાન રાખું તો મને શીખવાડે. ઠીક છે, ટાઈમ થઈ ગયો છે. આજો 8 વાગે આવ્યા છે. ફટાફટ નીકળીએ. તો આપણે જે વાહન મળશે ને અટવાઈ જશું ફાટો. હા હા, ચાલો ચાલો. અરે હા, ચાવી લીધી? હે, ચાવી 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 ક્યાં? ચાવી દી, ચાવી યાદ કરીને લઈ લો. ટાસા બેન ન કોઈ દે. પાણીનું શું કરીએ? પાણીનું બોલે ને. હા, ખાલી બોટલ આવી સુ લાવી દીશ. એક દરદી ભર લી. ચાલો સારું, ચાલો. બે તમ બંને ઉચકી લેશો. હા, તમે પાછા આવવાના તો છો ને? કે પછી મકાન બીજાને ભાડે આપવાની ખબર પડે? અરે ના ના ગિરીશભાઈ, આવવાનું જ છે. આ સામાન બધો ઘરમાં જ મૂકીને જઈએ છીએ. પણ તમને એક વાત કહી દઉં, પાછા ભલે ગમે ત્યારે આવો, પણ તમારા મકાનનું ભાડું તો આવીને આપવું પડશે. હો, અરે હા હા ગિરીશભાઈ, આ તો વ્યવહારે આપવું જ પડે ને. તમે બિલકુલ ચિંતા નહીં કરો. ઓકે, તો સારું. આવો, ચા પાણી પીવા તો બેસો. ચા પાણી પીને જાઓ. ના ના ગિરીશભાઈ, ચા પાણી નથી પીવી. આ બસ તો મોડું થાય છે, નીકળીએ. ભલે આવજો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ, અરે આવો આવો ગિરીશભાઈ, આવી ગયા તમે? હા હા, આવી ગયા આવી ગયા. બેસો બેસો, ચા પીશું ભાઈ. સારું રોકાણા ગામડે માં? હા, 2 મહિના જેવું થઈ ગયું. અને ક્યાં સુધી બેસી રહ્યો ગામડે? અને અહીંયા હસું તો એ કામ ધંધો આડોઅવળું થશે. મારા 2 મહિનાનું ભાડું શું થયું લાગે ને તમે? ગિરીશભાઈ, આ 2 મહિનાથી કામ બંધ છે એટલે અત્યારે રૂપિયા હાથ ઉપર નથી. પણ તમે ચિંતા નહીં કરો, હું જલ્દીથી કોઈ કામ શોધી લઈશ અને તમારા ભાડાના રૂપિયા કરી આપીશ. નહીં હો ગિરીશભાઈ, આવું નહીં હાલે હો. તમારી પાસે રૂપિયા હોય કે ન હોય મારે નથી જોવાનું. ભાડું તો તમારે 2-4 દિવસમાં કરી જ આપવું પડશે. અરે પણ તમે સમજતા કેમ નથી? અમે હજી હાલ અત્યારે આવ્યા છે અને ઘરમાં કરિયાણું લેવા માટે પણ પૈસા નથી. પણ તમે ચિંતા નહીં કરો, હું આવતા મહિને 3 મહિનાનું ભાડું સાથે આપી દઈશ. એટલે હજી મારે 1 મહિનો ખેંચાવવાનો? આવું કઈ હાલતું હશે? ભાડું તો તમારે આપવું જ પડશે, નહીં તો હું મકાન ખાલી કરાવી દઈશ. સમજ્યા? અરે પણ હું આવતા મહિને 3 મહિનાનું ભાડું એક સાથે આપી દઈશ ને. નહીં, આવતા મહિના સુધી મારાથી રાહ ન જોવાય. તમારે મને 2-4 દિવસમાં કરી આપવું પડશે, સમજ્યા? હું તમને અઠવાડિયાની મુદત આપું છું. 1 અઠવાડિયામાં તમે મને ભાડું આપી દેજો, નહીં તો મકાન ખાલી કરાવી દઈશ. સમજ્યા? તમે કિરીટભાઈ સાથે ઝઘડો કરીને આવ્યા અને ભાડું ના આપે તો મકાન ખાલી કરવાની ધમકી આપી? એ તો ઘર ખાલી કરવું જ પડે ને ભાડું નહીં આપે તો. આપણે કઈ નુકસાની થોડી વેઠવાની હોય. મોટા ભાઈ, તમે તો સમજદાર છો. એ બિચારા આટલા મહિનાથી ગામડે હતા તો કઈ રીતના ભાડું ચૂકવે? અને આમ પણ એના નોકરી ધંધા પણ બંધ હતા. એ બધું આપણે ન જોવાનું હોય. આપણે કઈ થોડા દયાવાન છીએ કે બધાને દયા કર્યા કરીએ?
પણ ભાઈ તમે આટલા બધા નિષ્ઠુર કેમ થઈ ગયા? હિરલ, આ તું તારા મોટાભાઈને માણસાઈ વગરનો કહીશ એમ ને? છાની માની તારા રૂમમાં જા, નહીતર મારો હાથ ઉપડી જશે. દિવ્યાની વાત આમ સાચી છે, ખોટું નથી કેતી. કિરીટભાઈ થોડોક સમય આપો, ભાડું આપી દે. હે, અરે સમય તો આપ્યો જ છે ને, 3 મહિનાનું ભાડું બાકી છે. તો એ જો અઠવાડિયું વધાર્યું છે મેં, બાકી અઠવાડિયામાં નહીં આપે ને તો હું કોઈનું નથી માનવાનો, ઘર ખાલી કરાવીને જ રહીશ. તમે કેમ હાવ આવા થતા જાઓ છો? બિચારા કોઈની પરિસ્થિતિ તો જુઓ. હું કોઈની પરિસ્થિતિ જોવો નથી, મારો મગજ છટકી ગયો છે બસ. મને ભાડું જોઈએ એટલે જોઈએ જ, નહીં તો બીજો ભાડું ખોટી લઈશ. ભાડું કેમ અપાશે? મને એ જ ચિંતા થાય છે કે હવે શું કરશું. હાથમાં એક રૂપિયો પણ નથી ને, આ ભાડાનો રૂપિયા ક્યાંથી લાવશું? આપણે એક કામ કરીએ તો, આ ગામડેથી બાપુજી પાસેથી 5,000 રૂપિયા લાવ્યા છે ને, એમાંથી ભાડું આપી દઈએ. એ તારા દવાના પૈસા છે, દવાને સારવાર રાખવી બહુ જરૂરી છે. હું એકાદ મહિનો દવા નહીં લઉં ને તો મને કંઈ નહીં થાય, હું કંઈ મરી નહીં જાઉં. આવું નહીં બોલ, તને કંઈ નહીં થાય. ડૉક્ટરે કહ્યું છે ને કે તું રેગ્યુલર દવા નહીં લે તો તને બીજા કોઈ રોગ થવાની શક્યતા છે. હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો. હવે એમે મને કંઈ જ નહીં થાય, ઘણું સારું છે મને, અને તમે એમાંથી જ ભાડું ચૂકવી દો. પણ તું સમજતી કેમ નથી? મારે હવે કંઈ નથી સાંભળવું. દવાના જે પૈસા 5,000 પડે છે ને, એમાંથી ભાડું ચૂકી દેજો, તમને મારી સમજે. અરે જો તમે મનાવા આવ્યા હોય તો વાત જ રહેવા દેજો. હું તમને નથી કાલાવાલા કરવા આવ્યો કે નથી સમજાવવા આવ્યો, હું તમને ભાડું આપવા આવ્યો છું. ઓહ, તમે તો કહેતા હતા ને કે ઘરમાં કરિયાણું લાવવાના બી પૈસા નથી, તો આ ભાડાના પૈસા ક્યાંથી આવ્યા? એવું નથી ગિરીશભાઈ, આ મારી પત્નીની સારવાર માટે ગામડેથી 5,000 રૂપિયા લાવ્યો હતો ને, એમાંથી આ ભાડું આપવા આવ્યો છું. એટલે તમારી પત્નીના સારવારના રૂપિયા જે છે એ તમે ભાડામાં સૂકવી દેશો? રહેવા દો કિરીટભાઈ, આવું ના કરશો. એ તું બેસ ને હવે, કિરીટભાઈ કહે તે બરાબર છે, આ વ્યવહારિક વાત કહે છે, એમાં તને કઈ ખબર ન પડે. લાવો લાવો કિરીટભાઈ, ભાડું આપો. સારું કિરીટભાઈ, પણ બેસો, ચા પાણી નાસ્તો કરીને જાઓ ને. ના, મારે કામ ગોતવા જવું છે અને 2 મહિનાથી ઘરે બેઠો છું, એટલે કંઈ કામ નતું, ગોતવું પડશે ને. સારું તો કિરીટભાઈ, મારા લાયક કંઈ કામ હોય તો કહેજો. સારું, જય શ્રી કૃષ્ણ. તમે કેવા માણસ છો, તમને કંઈ ખબર નથી પડતી? પેલી વનિતાને બિચારીને ગંભીર બીમારી છે, ને તમે એના રૂપિયા ભાડા પેટે લઈ લીધા. એ વનિતા કઈ સારવાર ન કરાવે ને તો એ કઈ મરી ન જાય. સાવ મતલબી માણસ છે. હું તમને શું કહું, આ વખતે દિવાળીમાં તમે કારીગરો ને બોનસ શું આપવાના? તમને ખબર છે કે આપણા ભાડુવાત વનિતાબેન મરણ પથારીએ છે અને તમે એને ભાડુ માટે ફોર્સ કરતા હતા? એ આપણા મકાનમાં છેલ્લા 5 વર્ષથી રહે છે, તો તમે 2 મહિના પણ ભાડાની રાહ ન જોઈ શક્યા? અરે આ તો કેવી માણસાઈ છે મોટા ભાઈ તમારામાં, તમારા માટે તો માણસ કરતાં પૈસાની કિંમત વધારે છે, એ મને આજે સમજાઈ ગયું છે. ને મોટા ભાઈ, મારા લગ્નનો બોજો
તમારા માથા પર ન આવે એટલા માટે મેં એક નિર્ણય લીધો છે કે હું આ ઘર છોડીને જતી રહીશ. બેન, હા શું બોલે છે તું? હા ભાઈ, હું સાચું કહું છું. મેં નિર્ણય લઈ લીધો છે કે હું તમારા માથા પર બોજો નાખવા નથી માંગતી. હું આ ઘર છોડીને જતી રહીશ. ના બેન, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. વનિતાબેનનો જેટલો બી સારવારનો ખર્ચો થાય ને એ હું આપીશ, અને કિરીટભાઈને પણ મારી ફેક્ટરીમાં નોકરી આપીશ અને એને સારો પગાર પણ આપીશ. બસ બેન, તું ખુશ? હા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એક વ્યક્તિની પરિસ્થિતિને સમજી શક્યા. અને હા બેન, હવે તું ક્યારે એવું ન બોલતી કે હું આ ઘર છોડીને ચાલી જાઉં છું. હા ભાઈ, હવે નહીં બોલો બસ. અને હા, હવે હું તારા ધામધૂમથી લગ્ન કરાવીશ. આ બધું છે મારી ફેક્ટરી, આ બધું છે એ તારું જ તો છે.